નમસ્તે વાલી મિત્રો, એમ છો? બાળકો મજામાં ને? ભણવાની શરૂઆત કરીએ એ પહેલા આપણે લગભગ પ્રાર્થના કરીએ છીએ. તો પહેલા પ્રાર્થના કરી લઈએ. Two, the title, maybe.
લખી લઈએ. 3
आसु छे 6 छे तो आ लाइन માં આપણે 6 શોધીએ આ છે નહીં આ તો સેમ જ છે આ દેખાય છે આના જેવો 6 છે એના નીચે 9 છે એની એની સાથે આપણે જોડી દેવાનું નહીં 6 ને 9 તો કે થોડા થોડા સરખા જ લાગે પણ અહીંયા આપણે 6 માં નીચે બિંદુ આવે છે અને 9 માં બિંદુ ઉપર આવે છે એ ભૂલ થાય નહીં અને 9 કહેવાય અને 8 કહેવાય અને 11 0 10 તો આના જેવો 6 ઉભા આડા કહેવાય શું કહેવાય
સાથે 7 ને 7 સાથે 8 ને 8 સાથે 9 ને 9 અને 10 ને 10 સાથે આપણે જોડી દીધું એ કરું તો આજે આપણે આડા ઊભા અને આડા જોડકા જોડ્યા તમારી મમ્મી તમને પણ આવી રીતે લખી દેશે એટલે તમારે સામેની લાઈનમાંથી શોધી અને જોડી દેવાનું અહીંયા નીચેની લાઈનમાંથી શોધી અને જોડી દેવાનું બરાબર ફરીથી આપણે એક વખત 1 થી 10 સુધી પૂરી લઈએ બરાબર ચલો ફરીથી એક વખત ડિવિઝન કરીએ 1 એટલે 1 2 2 એટલે 2 3 3 એટલે 3 4 4 એટલે 4 5 5 એટલે 5 6 6 એટલે 6 આ 5 થઈ ગયા ને આ 6 7 7 એટલે 7 7 8 8 એટલે 8 9 9 એટલે 9 અને 1 0 10 10 એટલે 10 તમારે પણ આ જ રીતે બોલવાનું તો તમને ફટાફટ બોલતા અને વાંચતા આવડી જાય બરાબર તો આજે તમારે કેટલું હોમવર્ક કરવાનું છે 1 2 3 અને 4 એ તમારે બે બે લાઈન લખવાની છે અને આ 5 એની આ તમારે 3 લાઈન લખવાની છે બરાબર 1 થી 4 સુધી આપણે પહેલા લખી દીધું હતું અને 5 નવો છે એટલે 5 ની 3 લાઈન લખવાની છે અને આડા ઊભા અને આડા જોડકા તમારે જોડવાના છે તો આ થઈ ગયું તમારું હોમવર્ક અને 1 થી 10 સુધી તો તમારે ઉજ્જર બોલવાનું પછી ભણવાની શરૂઆત કરવાની તો આવતા ક્લાસમાં આપણે હવે ફરી મળીશું બાય